જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષયનામું ભાગ બે ચેપ્ટર નંબર બે ઘસારાના હિસાબો વિદ્યાર્થી મિત્રો ઘસારો ઘસારો જે શબ્દ છે જેને આપણે ઇંગ્લિશમાં ડેપ્રિસિએશન કહીએ છીએ અને આ જે ઘસારો છે એ મિલકતો ઉપર ગણવામાં આવે છે એટલે કે મિલકત જે છે એની કિંમતમાં આપણે જે ઘટાડો કરીએ છીએ અથવા તો એનો ઉપર જે ઘસાઈ થતી હોય છે એને આપણે કહીશું ઘસારો જેમ જેમ આપણે મિલકતોનો ઉપયોગ કરતા જઈએ અને જેમ જેમ એનું આયુષ્ય જે છે વધતું જાય છે તેમ તેમ એની કિંમતની અંદરમાં ઘટાડો થતો જાય છે અને એ ઘટારાને જ આપણે ઘસારો કહીએ છીએ કારણ કે મિલકત જેમ વાપરતા જઈએ અને એની વપરાશના કારણે એની કાર્યક્ષમતાની અંદરમાં સતત ઘટાડો થતો જાય છે આપણે જેમકે ઉદાહરણ તરીકે જોઈએ કે માની લો કે આપણે કાર અથવા તો કોઈ બાઇક ખરીદેલી હોય છે અને એના વપરાશ બાદ આપણે બે વર્ષ અથવા તો પાંચ વર્ષ બાદ આપણે એને વહેંચવા જઈએ તો જેટલી કિંમતમાં આપણે ખરીદી હોય એની અડધી કિંમત જ આપણને પ્રાપ્ત થશે તો જે આપણે કિંમતની અંદરમાં ઘટાડો થાય છે એ ઘટાડાને આપણે ઘસારો કહીએ છીએ અને જેમ જેમ આપણે વસ્તુ વાપરીએ જેમ ઉપયોગ કરીએ તેમ તેમ એના આયુષ્યની અંદરમાં અને સાથે સાથે એના વપરાશી મૂલ્યના કારણે એમાં ઘટાડો થતો જાય છે અને ભૌતિક પરિવર્તનોના કારણે પણ ઘણી વખત સમય પસાર થવાના કારણે અથવા તો કોઈ નવી શોધખોળના કારણે પણ આપની મિલકતો જે છે એના આયુષ્ય જે છે એમાં ઘટાડો થતો જાય છે અને આપની જે મિલકત હોય છે ઈ બહુ ઓછા રૂપિયામાં આપણને પ્રાપ્ત થતી હોવાથી આપણે એને પણ ઘસારો તરીકે ઓળખીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંક અને ઘસારાનો અર્થ અને વ્યાખ્યા આપણને આપેલી છે અને સૌથી પહેલી વ્યાખ્યા છે કાર્ટનની તો કાર્ટને શું કીધું છે કે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને આપણે ઘસારો કહીએ છીએ મિલકત યંત્ર હોય કોઈ વાહન હોય છે એ બધી મિલકતો જે છે એમાં આપણે કોઈ પણ કારણસર ઘટાડો જે થાય અથવા તો ક્રમશઃ સમયે સમયે જે ઘટાડો થતો જાય છે એને આપણે ઘસારો કહીશું હવે બીજી વ્યાખ્યા દીધી છે સ્પાઈસર અને પેગલર એને એમ કીધું છે ઘસારો એ આપેલા સમય દરમિયાન અમુક કારણસર મિલકતોના અસરકારક આયુષ્ય ઘટાડાનો માપ છે હવે એને સમયને આધારિત વાત કરી છે કે જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ મિલકત જે અસરકારકતા હોય છે એમાં ઘટાડો થાય છે એટલે એનું આયુષ્ય જે છે એ ઘટતું જાય છે એટલે આપણે એનું ઉપયોગીતા મૂલ્ય જે છે એ ઘટી જાય છે આ પ્રમાણે આપણે અહીં કને કાર્ટર અને સ્પાઈસર અને પેગલર એની વ્યાખ્યાઓ જોઈએ હવે આગળ વધીએ તો ઘસારાને આપણે બિનરોખડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે અને ઘસારો જે છે મિલકતની ઉપયોગી કિંમતમાં ઘટાડો સૂચવે છે આપણે અહીં કને કોઈ રકમ ચૂકવવામાં આવતી નથી કોઈ રોકડમાં ચૂકવણી કરતા નથી એ બિનરોકડ ખર્ચ છે જેથી આપણે એને મહેસૂલી ખર્ચ તરીકે ગણીએ છીએ અને નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ દર્શાવીએ છીએ અને ઘસારો જે છે એ મિલકતની કિંમતમાં ઘટાડો પણ સૂચવે છે એટલે કે જેમ જેમ મિલકત આગળ આગળ વર્ષો વધતા જાય છે તેમ તેમ એની કિંમત પણ ઘટતી જાય છે હવે આપણે જોશું ઘસારાના લક્ષણો સૌથી પહેલું લક્ષણ છે કાયમી મિલકતો ઘસારો હંમેશા વિદ્યાર્થી મિત્રો કાયમી મિલકતો ઉપર ગણવામાં આવે છે કાયમી મિલકતો એટલે કે દ્રશ્ય મિલકતો જેને આપણે જોઈ શકીએ છીએ એવી મિલકતો જેમાં આપણે યંત્ર ફર્નિચર મકાન વાહન કમ્પ્યુટર્સ પેટર્ન કોપીરાઇટ્સ ટ્રેડમાર્ક આવી બધી જે મિલકતો છે એના ઉપર આપણે ગણતરી કરવામાં આવે છે અને ચાલુ અથવા તો કોઈ પ્રવાહી મિલકત હોય એના ઉપર ઘસારો ગણવામાં આવતો નથી જેમ કે રોકડ સ્ટોક દેવાદારો આવી બધી મિલકતો ઉપર ઘસારો નથી ગણાતો પરંતુ ફર્નિચર યંત્ર મકાન વાહન કોમ્પ્યુટર આવી બધી મિલકતો જે દ્રશ્ય મિલકતો જેને આપણે જોઈ શકીએ છીએ એના ઉપર કાયમી ધોરણે આપણે આપણે એમાં ઘસારો કરતા હોઈએ છીએ અને જે પણ ગણતરી સૂચવેલી હોય અથવા તો નક્કી કરેલી હોય એ પ્રમાણે એના ઉપર આપણે ઘસારો ગણીએ છીએ બીજા નંબરનું કીધું છે વપરાશી મૂલ્ય ઘસારો જે છે એ મિલકતોની ઉપયોગીતા અને મૂલ્ય કે વપરાશી મૂલ્યો ઉપર જ આધાર રાખે છે અને એ પ્રમાણે જ આપણે એને ઘટારો કરતા જઈએ છીએ ત્રીજા નંબરનું છે સમય ઘસારો એ સમયને લગતો ખર્ચ છે જેમ જેમ સમય આગળ આગળ જતો જાય છે તેમ તેમ આપણે ઘસારો વધતો જાય છે પછી આગળ વધીએ ચોથા નંબર ઉપર મૈસૂલી ખર્ચ અગાઉ પણ આપણે જોયું તો વિદ્યાર્થીઓ કે ઘસારાને આપણે બિનરોકડ મૈસૂલી ખર્ચ તરીકે ગણીએ છીએ જેથી આપણે તેને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઉપર દર્શાવીએ છીએ પાંચમા નંબરનો આવશે માંડી વાળેલ રકમ હમણાં જ વાત કરી હતી વિદ્યાર્થીઓ કે આપણો ઘસારો જે છે એ બિન રોકડ મહેસૂલી ખર્ચ છે તેથી તેને કોઈ આપણે રોકડ સ્વરૂપમાં ચૂકવાતો નથી આપણે કેમ ખર્ચ તરીકે પગાર સ્ટેશનરીનો કોઈ ખર્ચ હોય ભાડાનો કોઈ ખર્ચ હોય છે જે આપણે રોકડમાં ચૂકવીએ છીએ પરંતુ અહીં કાને ઘસારો એ કોઈ બિન રોકડ ખર્ચ છે રોકડ ખર્ચ નથી તેથી આપણે એને હર વર્ષે એની મિલકતની જે કિંમત હોય છે એમાંથી માંડી વાળતા હોય છે એટલે આપણે એને તરીકે ગણીએ છીએ જોઈએ તો ઘસારો એ સમયની સાથે સાથે મિલકતના વપરાશ ઉપર પણ આધાર રાખે છે જે પ્રમાણે વપરાશ કરીએ એ પ્રમાણે એમાં ઘટાડો થતો જાય છે સાતમા નંબરનો જોઈએ તો હિસાબી વર્ષના અંતે હિસાબી વર્ષના અંતે જ કાયમી મિલકતમાંથી આપરી ઘસારોની રકમ સામાન્ય રીતે માંડી વાળવામાં આવે છે વર્ષના અર્ધે કોઈ દિવસ ઘસારો ગણતા નથી પરંતુ જ્યારે આપણે મિલકતને વેચણી કરતા હોઈએ છીએ ત્યારે આપણે વર્ષના વચમાં એ મિલકતનું આયુષ્ય જે હોય છે એ પ્રમાણે આપણે એની કિંમત શોધતા હોઈએ છીએ પરંતુ બાકી મિલકત જે છે આપણે વેચ્યા ન હોય તો હિસાબી વર્ષના અંતે જ એની ગણતરી કરવામાં આવે છે આઠમા આવશે ઘસારો એ એક પ્રકારની આવે છે જેથી આપણે એને અગાઉથી નિશ્ચિત કરેલી જોગવાઈ એટલે કે આપણે એની અમુક બાંધી મુદ્દત જે હોય છે એ ઘસારાની રાખતા હોય છે કારણ કે ઘસારો એ ફરજિયાત ગણવાનો હોય છે અને ઘસારાનું હોય હોય છે ઉપયોગી આયુષ્ય નક્કી જ હોય છે એટલા માટે એની જોગવાઈ પણ આપણે અગાઉથી કરી શકતા હોઈએ છીએ હવે આપણે વિદ્યાર્થી ઘસારાની જોગવાઈના હેતુઓ તો હેતુઓની અંદરમાં માં જોઈએ કે ધંધાના આપણે ખર્ચ તરીકે આપણે ગણીએ છીએ કે ઘસારો જે છે એ ધંધાનો ખર્ચ છે આપણે જે તે હિસાબે સમય રાખ્યો હોય અને આપણે મેસૂલી ખર્ચ તરીકે ગણીએ છીએ કેમ કે રોકડમાં ચૂકવાતો નથી પરંતુ ધંધા માટે એ ખર્ચ હોય છે અને ખર્ચની ગણતરી કરવાના હોવાથી આપણને ઘસારાની છે જે જોગવાઈ જરૂરી હોય છે બીજા નંબરમાં જોઈએ સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણવા માટે પાકુ સર્વૈયું જે છે તૈયાર કરતા હોય તો આપણે તે પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ જેમાં આપણે ધંધાની કુલ મિલકતો અને કુલ મિલકતોમાંથી આપણે ઘસારા પાત્ર મિલકતો બાદ કરીએ તો જ આપણને ચોખ્ખી કિંમત પ્રાપ્ત થાય તો આપણે મિલકતને ઘસારા બાદ કિંમત જો દર્શાવીએ તો જ પાક્કું સર્વૈવ સાચી પરિસ્થિતિ દર રજૂ કરી શકે તો આ માટે કરીને સમગ્ર ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ જો ઘસારાની ગણતરી કરેલ હોય પછીમાં જોઈએ તો ધંધાની આપણે સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ પણ એમાંથી જાણી શકીએ છીએ અગાઉમાં આપણે સાચો અને વ્યાજબી નફો નુકસાન જેમ જાણી શકીએ છીએ તેમ જ આપણે એની ધંધાની આર્થિક પરિસ્થિતિ પણ જાણી શકીએ છીએ ચોથા નંબરમાં જોઈએ તો ઉત્પાદનની સાચી પડતર નક્કી કરવા માટે કારખાનાની અંદરમાં તમે જોઈએ તો ઉત્પાદિત થયેલ માલ કે સેવાની પડતર નક્કી કરતી વખતે ઉત્પાદનને અસર કરતા અથવા તો ઉત્પાદનને લગતા તમામ ખર્ચાઓ ગણતરીમાં લેવા જોઈએ આથી અન્ય ખર્ચાઓની જેમ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી તમામ ઘસારા પાત્ર હવે પાંચમા નંબરનો હેતુ આપણે જોઈએ તો વસ્તુ કે સેવાની સાચી વેચાણ કિંમત નક્કી કરવા માટે જ્યારે પણ આપણે વસ્તુ કે કોઈ પણ પ્રકારની સેવાની વેચાણ કિંમત નક્કી કરવી હોય તો એની કુલ પડતર કિંમત નક્કી કરવામાં આવે છે જેમાં આપણે ઘસારોનો પણ સમાવેશ કરવામાં આવે છે અને ઘસારો બાદ કરીએ તો આપણને સાચી કિંમત પ્રાપ્ત થઈ શકે છઠ્ઠા નંબરમાં જોઈએ મૂડી જાળવી રાખવા માટે ધંધામાં જેટલી પણ રોકાયેલી મૂડી હોય છે એ પૈકી મોટા ભાગની રકમ જે હોય છે એ કાયમી મિલકતોમાં જ રોકાયેલી હોય છે આવી મિલકતો તેના ઉપયોગી આયુષ્યના અંતે હંમેશા બિનઉપયોગી બને છે કારણ કે જેમ જેમ આપણે આયુષ્ય વધતું જાય છે તેમ તેમ એની પણ ઘટાડો થતો જાય છે અને ઘણી વખત એના સ્થાને આપણે નવી મિલકત પણ ખરીદવી પડે છે અને વસાવી પડે છે આ બધા માટે કરીને મૂડીની પણ જરૂરિયાત હોય છે તો આ માટે કરીને મૂડી ધંધામાં જાળવી રાખવાના હેતુથી પણ ધંધામાં મિલકતો પર ઘસારાની જોગવાઈ કરવી હિતાવહ છે સાતમા નંબરનું જોઈએ તો ધારાકીય જોગવાઈઓનું પાલન કરવા માટે

ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર છે પરંતુ એમાંથી આપણે ઉપયોગમાં એટલે કે અભ્યાસક્રમની અંદર જોઈએ તો માત્ર આપણે બે જ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ જેથી મેં અહીં કણે બે પદ્ધતિઓની વિસ્તૃતમાં માહિતી તમને આપેલ છે તો ઘસારાની અહીંકણી મેં તમને બે પદ્ધતિઓ દર્શાવી છે એક છે સરખા આપતાની કે સીધી લીટીની પદ્ધતિ

એક સરખી રહે છે અને પ્રત્યેક વર્ષના ઘસારાનો આલેખ એક સીધી રેખામાં મળે છે જેથી આપણે એને સીધી લીટીની પદ્ધતિ પણ કહીએ છીએ રેખામાં એટલે કે સીધી રેખામાં હાલતો હોય છે અને દરેક વખતે સરખા જપતા હોય છે એટલે એને આપણે સરખા હાપતાની અથવા તો સીધી લીટીની પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ અને આ ઘસારાની પદ્ધતિ ખૂબ જ સરળ છે કારણ કે માત્ર એક જ વખત ગણતરી કરી અને એ ઘસારો હર વર્ષે આપણે મૂળ કિંમતમાંથી બાદ કરતા રહેવાનું હોય છે એટલે વારંવાર ઘસારાની ગણતરી કરવાની હોતી નથી હવે અહીં કને આપણે અમુક સૂત્રો આપેલા છે જેની મદદથી આપણે ઘસારો શોધી શકીએ તો અહીં કને જોઈએ સૂત્ર નંબર એક ડી બરાબર સી માઇનસ એસ ભાગ્યા

છેદમાં સો ડી નો મતલબ થશે વાર્ષિક ઘસારો ડેપ્રિસિએશન સી બરાબર થશે પડતર કિંમત કોસ્ટ વેલ્યુ અને આર બરાબર થાશે રેટ ઘસારાનો દર હવે અહીં કાંઈ ઘણી વખત ઘસારાનો દર આપેલો હોતો નથી અને ઘસારાનો દર શોધવાનો આપણને કે તો એના માટેનું સૂત્ર જોઈએ તો આર બરાબર ડી છેદમાં સી ગુણ્યા સો આ પ્રમાણેનું આપણે સૂત્ર દ્વારા આપણે ઘસારાનો દર પણ નક્કી કરી શકીએ છીએ હવે બીજા નંબરની આપણે પદ્ધતિ જોઈ લઈએ તો બીજા નંબરની પદ્ધતિ હતી આપણી ઘટતી જતી બાકીની પદ્ધતિ હવે આ પદ્ધતિમાં દર વર્ષે મિલકતની શરૂઆતની બાકી પર નક્કી કરેલ ટકાના દરે ઘસારો ગણવામાં આવે છે અને મિલકતમાંથી ઘસારા જેટલી રકમને આપણે બાદ થવાના કારણે મિલકતની શરૂઆતની બાકી તેટલા પ્રમાણમાં ઘટતી જાય છે અને પરિણામે ઘસારાની રકમ પણ દર વર્ષે ક્રમશઃ ઘટતી જાય છે જેથી આપણે તેને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહીએ છીએ અહીં કને આપણને ગણતરી હર વર્ષે કરવાની હોય છે અને જેમ જેમ આપણે મિલકતની કિંમત હોય છે એમાંથી આપણે ઘસારો બાદ કરીએ અને જે બાકી વધે છે એ આવતા વર્ષ માટેની શરૂઆતની બાકી ગણવામાં આવે છે અને એ જ શરૂઆતની બાકી ઉપર આપણે ફરી પાર પાછો જે ટકાવારી આપેલી હોય એ ટકાવારી મુજબ આપણે ગણતરી કરી અને એમાંથી મિલકતમાંથી ઘસારો બાદ કરી અને એના પછીના વરસ માટે એ શરૂઆતની બાકી ગણાય આવી ગણતરી હોવાના કારણે આપણને ગણતરી હર વર્ષે ગણવી પડે છે અને અહીં કને પણ મિલકતની શરૂઆતની બાકી પણ જેમ જેમ ઘટાડો ઘટાડો થતો જાય છે એમ એમ તેની કિંમતમાં પણ ઘટતો જાય છે અને ઘસારાની રકમ પણ દર વર્ષે ક્રમશ ઘટતી જાય છે સરખી નથી કેમ કે કિંમત પણ ઘટે છે સાથે સાથે ઘસારો પણ ઘટતો જાય છે હવે વિદ્યાર્થીઓ આપણે સરખા હપ્તાની જે પદ્ધતિ હતી અથવા તો આપણે લીટીની પદ્ધતિ હતી એના આપણે ફાયદા અહીં કરીને દીધેલા છે અને ગેરફાયદા પણ દીધેલા છે એને આપણે એક વખત જોઈ લઈએ તો સૌથી પહેલો જે છે એ આપણને કીધું છે કે મિલકત પર ઘસારો ગણવાની ખૂબ જ સરળ પદ્ધતિ છે કારણ કે એક જ વાર આપણને ગણતરી કરવાની હોય છે અને આ પદ્ધતિ સમજવામાં પણ સરળ છે એક જ વખત આપણે ગણતરી કરી તો અને વારંવાર ગણતરી કરવી પડતી નથી અને વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે તેથી ઘસારાની વારંવાર ગણતરી કરવી પડતી પણ નથી હવે આપણે એને ગેરફાયદા જોઈએ તો આ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે આથી ઘસારો અને મરામત ખર્ચ વચ્ચે આપણે યોગ્ય સંતુલન જાળવી શકતા નથી કારણ કે શરૂઆતના વર્ષોમાં મિલકત નવી હોવાથી મરામત ખર્ચ ઓછો આવે છે અને પછીના વર્ષોમાં મરામત ખર્ચ જે છે એ ખૂબ જ વધુ આવતો હોય છે તો અહીં કાને સંતુલન રહેતું નથી કારણ કે ઘસારો હર વર્ષે સમાન જ રહે છે બીજા નંબરનો ગેરફાયદો જોઈએ તો આ પદ્ધતિની અંદરમાં મિલકતમાં રોકાયેલી મૂડીને વ્યાજને આપણે ધ્યાનમાં લેવામાં આવતું નથી માત્ર એની ઉપયોગિતામાં ઘટાડો જ દર્શાવે છે એટલે રોકાયેલી જે મૂડી હોય છે એના વ્યાજને પણ આપણે કોઈ ધ્યાનમાં લેતા નથી હવે કઈ મિલકતો માટે યોગ્ય છે તો જે મિલકતોનું ઉપયોગી આયુષ્ય સરળતાથી આપણે નક્કી થઈ શકે તેવી મિલકતો માટે આ પદ્ધતિ વધુ યોગ્ય છે દાખલા તરીકે જોઈએ તો ભાડા પટ્ટાની મિલકતો માટે સરખા હપ્તાની પદ્ધતિ ખૂબ જ યોગ્ય સાબિત થઈ શકે છે હવે આપણે ઘટતી જતી બાકીની પદ્ધતિનો આપણે ફાયદો જોઈએ તો આ પદ્ધતિ મુજબ ઘસારની રકમ જે છે એ સમારકામ ખર્ચ અને સમારકામ ખર્ચ વચ્ચે સમતોલન જળવાઈ રહે છે કારણ કે શરૂઆતના વર્ષોમાં જે છે એ ઘસારો વધુ હોય છે અને પછીના વર્ષોમાં ઘસારાની રકમ ઘટતી જાય છે અને જ્યારે શરૂના વર્ષોમાં જે સમારકામ ખર્ચ હોય એ ખૂબ જ ઓછો અને નહીવત હોય છે અને જેમ જેમ વર્ષો પસાર થતા જાય છે તેમ તેમ એનો સમારકામ ખર્ચ પણ વધતો જાય છે આ રીતે આપણે જોઈએ તો નફા નુકસાન ખાતાની જે છે ઘસારાની રકમ અને સમારકામ ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે બીજા નંબરનું જોઈએ તો ઘસારો ગણવાની આ સરળ પદ્ધતિ પણ છે હવે એના ગેરફાયદા જોઈએ આ પદ્ધતિ સરખા આપતાની પદ્ધતિ જેટલી સરળ નથી કારણ કે ઘસારો વારંવાર ગણવાનો હોય છે આ પદ્ધતિમાં મિલકતમાં રોકાયેલી મૂડી પરનું વ્યાજ આપણે ધ્યાનમાં લેતા નથી હવે કઈ મિલકતો માટે વધુ અનુકૂળ છે તો જે મિલકતોના વપરાશ બાદ તેની ચોપડે કિંમત બાકી રહેતી હોય

એ આપણે અહીં કને નમૂના પરથી આપણે જોઈએ તો સૌથી અહીં કને આપણે દીધેલું છે જુઓ સૌથી પહેલું કીધું છે મિલકતની ખરીદીના પ્રથમ વર્ષે વર્ષે જ્યારે આપણે પ્રથમ મિલકત ખરીદી હોય તો ત્યારે આપણે આમનો તો મિલકતની ખરીદીના સમયે તો સૌથી પહેલી જે તે મિલકત હોય છે ધંધામાં આવે છે એટલા માટે આપણે મિલકત ખાતે ઉધાર કારણ કે મિલકત ધંધાની અંદરમાં આવે છે એટલા માટે અને તેના માટે આપણે જે રકમ ચૂકવીએ છીએ તો તે બેંક ખાતે આવશે અહીં કને ખરીદ કિંમત આવશે અને તે બેંક અથવા તો રોકડ ખાતે હવે અહીં કને કને ચૂકવેલ ખર્ચ જેમ કે અહીં કોઈ પણ યંત્ર ખરીદતા એનો ગોઠવણીનો ખર્ચ લાગ્યો હોય કોઈ ફર્નિચરને લઈ આવતા એના ગાડી ભાડાનો ખર્ચ લાગ્યો હોય તો અહીં કને બેંક અથવા તો રોકડ ખાતે જે તે પણ કાંઈ ચૂકવેલ ખર્ચ હોય એને આપણે અહીં કને ચૂકવવાનો રહેશે અને બંનેનો જે સરવારો છે એની પડતર કિંમત એટલે કે જે કોઈ પણ મિલકત ખરીદી હોય એના ખાતે થશે હવે આ સૌથી પહેલું ખરીદીના સમયની નોંધ થઈ હવે હિસાબી વર્ષના અંતે ઘસારાની નોંધ કરવાની હોય કે વર્ષ પૂરો થાય છે અને ઘસારાની ગણતરી કરવાની હોય છે તો ઘસારો જે છે એ ખર્ચ તરીકે ગણવામાં આવે છે અને ખર્ચ હંમેશા ઉધારવો એટલે કે ઘસારા ખાતે ઉધાર અને તે જ આશે મિલકત ખાતે કેમ કે મિલકતમાંથી એટલો ઘટાડો સૂચવે છે એટલે આપણે મિલકત નો આયુષ્ય માં ઘટાડો થાય છે એટલે તેમ મિલકત ખાતે જે કોઈ પણ મિલકત ખરીદી હોય એની વાત થશે હવે આપણે ત્રીજા નંબર નું જોઈએ ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ અહીં કને જે ઘસારો ગણ્યો છે એને આપણે લઈ જશું નફા નુકસાન ખાતે તો ઘસારાનું ખાતું બંધ કરવા માટે અહીં કને ઘસારો ઉધાર કર્યો તો હવે ઘસારાને કરશું જમા અને લઈ ક્યાં જાશું નફા નુકસાન ખાતે એટલે નફા નુકસાન ખાતે ઉધાર થશે અને ઘસારા ખાતું અહીં કને બંધ થશે અને જાશે નફા નુકસાન ખાતે તો આ પ્રમાણેની ત્રણ નોંધ આપણે જ્યારે પણ મિલકત ખરીદી હોય એના પ્રથમ વર્ષે આપણે આ પ્રમાણેની નોંધ કરવાની રહેશે અને જેમ જેમ આપણે વરસ વધતા જશે તેમ આપણે આ નોંધ અને આ નોંધ આ માત્ર બે જ નોંધ વધારાની કરવાની રહેશે કારણ કે આ નોંધ તો છે એ આપણે સૌથી પ્રથમ જ વખત કરવાની હશે હર વર્ષે આપણે ઘસારો ગણશું હર વર્ષે એને આપણે નફા નુકસાન ખાતે લઈ જશું અને તે બાદ જો મિલકતનું વેચાણ થાય તો આપણે એક નોંધ વધારાની કરવાની થશે તો આ પ્રમાણે ત્રણ આમ નોંધ ફિક્સ યાદ રાખજો હવે આગળ એક વખત હજી જોઈ લઈએ હવે બીજા વર્ષે જો કીધેલું હોય તો પણ એવી જ રીતે થશે ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા અને નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા બીજા વર્ષે પણ એ જ રીતે ઘસારા ખાતું ઊભું કરો ઘસારા ખાતા ને બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ જાઓ આ બે નોંધ તો હંમેશા ફિક્સ જ રહેશે